તો હાય ફ્રેન્ડ્સ કેમ છો મજામાં છો તો આવી ગયો છે તમારા પ્રિય મિત્ર પી આર ટેલરને સ્વાગત છે આપણી ચેનલ પી આર ટેલરની અંદર તો ઘણા બધા સમયથી આપણો વિડીયો આવતો નથી એનું કારણ ટેકનિકલી પ્રોબ્લેમ ને બધા ઘણા બધા પ્રોબ્લેમ હતા એના લીધે આ વિડીયો આવી નતો શકતો તો આજે ફાઇનલી મેં આવી ગયો છે વિડીયો લઈને અને ઘણા બધા લોકોની કોમેન્ટ છે ઘણા બધા લોકોએ મને ઇન્સ્ટાગ્રામ પર પણ મેસેજ કર્યો છે ઘણા બધા લોકોએ મને વોટ્સઅપમાં પણ મેસેજ કર્યો છે કે પી સર બ્લાઉઝમાં મોટી સાઇઝની જ્યારે કટોરી કટિંગ થાય તો તેમાં શું ફેરફાર આવે છે અને તેનું કટિંગ કેવી રીતના થાય છે અને એનું વિશેની માહિતી આપતો એક વિડીયો બનાવો તો આજે મેં ફૂલ સાઇઝની કટોરીનું કટિંગ કેવી રીતના થાય તે વિશેની માહિતી આપતો આજનો વિડીયો લઈને આવ્યો છું તો ચાલો તારે વિડીયોની શરૂઆત કરીએ તો સૌથી પહેલાં પહેલાં મેં છ ઇંચની કટોરી છે જે ફૂલ સાઇઝની મોટી સાઇઝની કટોરી છે જે રીતના આપણે તમે મારા કટિંગના વિડીયો જોતા હશો તો આપણે કટિંગની અંદરથી જ્યારે પેપર કટિંગ કરીએ છીએ તેની અંદરથી આ કટોરીનો એક આ ભાગ નીકળે છે આપણે કાઢીએ છીએ તે આ છ ઇંચનો ભાગ છે તો મને બતાવી દઉં છ ઇંચની કટોરીનો ભાગ છે તમે જોઈ શકો છો અહીં જોઈ લો આ છ ઇંચ છે બરાબર છે હવે આને સુધારો અમે આ બ્લા બ્લાઉઝમાં લગાવવા માટે કટોરી તૈયાર કરીશ આની કે આમાં શું વધારો કેવી રીતના કરવાનો છે તે તો સૌથી પહેલાં પહેલાં તો આપણે આને મેં એક કામ કરીશું આનું મેં કોપી કરી લઈએ કોપી એટલે આના પર મૂકીને એક બીજી એક નકલ આની ઉતાર લઈએ તો શું છે કે આપણને થોડુંક વ્યવસ્થિત કટિંગ બટિંગ બી કરતા અને માપ બાપ લેતા બી સારું ફાવે એના માટે જરાક આટલું કર લેવું સારું જો આપણે કોપી કરવામાં આપણે નકલ કરવામાં તો બહુ જ આગળ છે એટલે ટેન્શન છે નહીં આ તો થઈ જશે દરેકથી આ મેં ઝેરોક્ષ કાઢી નાખી બરાબર છે આ છ ઇંચની કટોરી છે હવે આની મય આપણે આ જે છ ઇંચ છે તેનું મિડલ એટલે વચ્ચેનો ભાગ એટલે આ છની વચ્ચેનો ભાગ આવશે છના અડધા ત્રણ એટલે આ ત્રણ ઇંચે આપણે એ ગાડી નિશાન પાડીશું બરાબર છે હવે આ ત્રણ ઇંચે નિશાન પાડ્યા પછી આ જે ત આ જે કટોરીનો જે આ ભાગ છે આ જે લાઇન છે આ તમે જુઓ છો નીચેની જે આ લાઇન છે આ ડાર્ક લાઇન તે લાઈનથી દોઢ ઇંચ નીચે આવવાનું કેટલા દોઢ ઇંચ આ દોઢ ઇંચ નીચે આવ્યો બરાબર છે ત્યાર પછી આ કાટખૂણાના ખૂનાના મદદથી આ જે લાઇન છે તે લાઈન નહીં મેળવવાની ના હોય તો કંઈ વાંધો નહીં જેનાથી સીધી લીટી દોરાતી હોય તે સીધી લીટી આવી રીતના દોરી શકે છે બરાબર છે આ મેં સીધી લીટી દોરી દીધી બરાબર છે આ દોઢ ઇંચનો અહીંયા નિશાન છે બરાબર હવે હવે આ દોઢ ઇંચના નિશાન આવ્યા પછી આ દોઢ ઇંચ આ બાજુ જવાનું દોઢ ઇંચ આ બાજુ જવાનું જો એક વસ્તુ સમજાવી દઉં આ દોઢ ઇંચનું નિશાન પહેલાં આ બાજુ પાડીશ અને દોઢ ઇંચનું નિશાન પહેલાં બીજી વાર આ બાજુ પાડીશ આ બંને બાજુ મેં દોઢ દોઢ ઇંચનું નિશાન પાડી દીધું બરાબર છે હવે મેં આને એક આડી લીટી દોરીને સરખું કરી લઈશ જોઈન્ટ કરી લઈશ એકબીજા જોડે આ જોઈન્ટ થઈ ગયું બરાબર છે ત્યાર પછી આ જે લીટી છે આ જે બે પોઈન્ટ છે ત્યાંથી એક ઇંચનો વધારો કરવાનો કેટલા એક ઇંચનો એવી રીતના અહીંયા ગાડી પણ એક ઇંચનો વધારો કરવાનો ત્યાર પછી આ જે સીધી લીટી છે તેને આની જોડે જોઈન્ટ કરી દઈશું બરાબર છે હવે જે આ દોઢ ઇંચનો નિશાન હતું તેથી જે આ એક ઇંચનું નિશાન છે તેને એકબીજા જોડે આપણે જોઈન્ટ કરી દઈશું એવી રીતના અહીંયા પણ આની જોડે આ જોઈન્ટ કરી દઈશું હવે કમ્પ્લીટ જેવો નાવડી જેવો શેપ થઈ ગયો છે બરાબર છે ત્યાર પછી આપણે આ જે ગળાનો ભાગ છે તેથી આપણે આ એક ઇંચના ભાગને જોઈન્ટ કરી દઈશું હવે મેન વાત હવે ખાસ છે કે આપણે અહીંયા ગાડી આપણે લેવાનો છે સેપ તો સેપ કઈ રીતના લેવાનો છે જુઓ આ જે ભાગ છે તૈયાર ગાડીથી આપણે અહીંયા ગાડી શેપ લેવાનો છે જુઓ આવી રીતના બરાબર બરાબર હવે આ શેપ લઈ લીધા પછી આનું કટિંગ થશે જો શેપ હંમેશા પેન્સિલથી દોરજો તમે મેં તો માર્કરનો ઉપયોગ કરું છું કારણ કે મારે તો હાથથી શેપ દોરાઈ જાય છે તમે પેન્સિલનો ઉપયોગ કરજો કારણ કે બારે ગળે ભૂસવાનો વારો આવશે એટલા માટે બરાબર છે અને દરેકે દરેક વસ્તુ તમે પેન્સિલથી જ પહેલાં કરજો ડાયરેક્ટ પેન કે માર્કર કે એવું કંઈક લેતા નહીં અને કાગળ બગાડતા નહીં એવી રીતના નક તમે આખા ઘરમાં કાગળ કાગળ કરશો અને સાફ કરવામાં જેટલો ટાઈમ જશે એટલા ટાઈમમાં બીજું એક બ્લાઉઝનું કટિંગ થઈ જશે બરાબર છે હવે આ કટ થઈ ગયા પછી અને અહીંયા ગાડીથી અને અહીંયા ગાડીથી બરાબર છે આને અહીંયાથી બરાબર હવે આનું અડધું આપણે અહીં મિડલ કરીશું તો જોઈ લો મિડલ એકદમ કમ્પ્લીટ આવ્યું છે અહીંયા ગાડી બે ખૂણા ભેગા થાય છે અહીં બી બે ખૂણા ભેગા થાય છે હવે આપણે આટલો ભાગ અહીંયા છોડી દેવાનો છે આટલો બરાબર છે કારણ કે આપણે અહીંયા મશીન આવશે સિલાઈ હંમેશા અહીંયા આવશે અહીંયા આપણે દબાણ માટે આટલું છોડ દેવાનું છે બરાબર છે ત્યાર પછી આવી રીતના આપણે એમ ક્રોસ કાપી લેવાનું છે બરાબર છે જો અમે ક્રોસ કેટલો કાપ્યો છે એ બી બતાવી દઉં પોણા ત્રણ ઇંચનો પોણા ત્રણ ઇંચનો ક્રોસ મેં કાપ્યો છે બરાબર છે તો આ રીતના આપણે હવે એનું આગળનું બી ધારો દાખલા તરીકેનું ગળું ઉતારું છું કે તમારે જેટલા માપ હોય એ પ્રમાણેનું ગળું ઉતારજો આ તો મેં એક જાતનો લૂક આવી જાય એટલા માટે કટોરીનું કટિંગ કર્યું છે જુઓ આ રીતના ફૂલ સાઇઝની કટોરી કટિંગ થાય છે બરાબર છે જો શેપ જોઈ લો મેં કટિંગ કઈ કઈ જગ્યાએ વધારો કર્યો છે કેટલો કેટલો વધારો કર્યો છે એ બી જોઈ લો બધું જોઈ લો જો તમારે શેપ ના ફાવતો હોય કટોરીનું કટિંગ ના ફાવતું હોય કે બ્લાઉઝનું કટિંગ ના ફાવતું હોય તો આપણે ફરમાં સેલિંગ કરીએ છીએ ફરમાં વેચીએ છીએ ફરમા મંગાવવા માટે સ્ક્રીન પર આપેલા વોટ્સઅપ નંબર પરથી તમારે મેસેજ કરીને ફરમા તમારી ઘેર કેશ ઓન ડિલેવરીમાં મંગાવવાના છે બરાબર છે ફરમાની શું કિંમત છે ફરમા કેવી રીતના આવે છે કેટલી સાઈઝમાં આવે છે એ બધી માહિતી તમને વોટ્સઅપ પર મળી જશે અને જે લોકોને મારા ઓનલાઈન ક્લાસમાં જોડાવા માગતા હોય તે લોકો બી સ્ક્રીન પર આપેલા નંબર પરથી મેસેજ કરીને ઓનલાઈન ક્લાસ માં જોડાઈ શકે છે પણ શરત એક જ છે કે પહેલાં તમે બધા વિડીયો જુઓ ત્યાર પછી તમે મારા ઓનલાઈન ક્લાસની અંદર જોડાજો બરાબર છે તો આ રીતના આપણો આ કટોરી બ્લાઉઝનું કટોરીનું કટિંગ હતું જો વિડીયો જો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો જોવાવાળા નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો આજના માટે આટલું જ ફરી મળી બીજા વિડીયોમાં ચાલો તારે બાય